હેલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું તહેવારોમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય એવી સ્ટફ મસાલા પૂરીની રેસીપી. તો ચલો ફટાફટ રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમ અહીં મેં 1 કપ મેંદાનો લોટ લીધો છે, જેને આપણે એક વાસણમાં લઈ લઈશું અને ત્યારબાદ અહીં 1/2 ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને હવે 1/2 ચમચી જેટલું આખું જીરું છે એને પણ હાથેથી મસળીને ઉમેરી દેવાનું છે. અને મોણ માટે અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલનું પ્રમાણ થોડું આગળ પડતું લેવાનું, જેનાથી આપણી જે સ્ટફ પૂરી છે એકદમ ખસ્તા બનશે. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેશું. મિક્સ થયા બાદ લોટ બાંધવાનો છે. તો મેં અહીં 1/3 કપ જેટલું પાણી લીધું છે, જે નોર્મલ છે. અહીં પાણીને કોઈ હુફાળું ગરમ કરવાની પણ જરૂર નથી. હવે એને ધીરે ધીરે ઉમેરતા જઈએ અને આપણે એનો સેમી સોફ્ટ એવો લોટ બાંધી લેશું. એકદમ સોફ્ટ નથી બાંધવાનો. જેવી રીતે આપણે સમોસા બનાવીએ ત્યારે ઉપરના પડ માટે લોટ બાંધીએ એ રીતે એકદમ સોફ્ટ પણ નહીં ને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને રેસ્ટ ઉપર રાખી દઈશું. જ્યાં સુધી લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે અંદર ભરવાનું સ્ટફિંગ બનાવીએ. તો મેં અહીં 1 કપ જેટલા તીખા ગાંઠિયા લીધા છે. જો તમે તીખા ગાંઠિયા ન લેતા હોય તો એની જગ્યાએ ચણાનો લોટ શેકીને લેવો. હવે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનો છે. સ્ટફિંગમાં તીખા ગાંઠિયાનો ભૂકો ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે મેં અહીં તીખા ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો અહીં ખાલી ચણાનો લોટ છે એને શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે એને એક વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ બીજા બધા મસાલા કરીશું. તો મસાલામાં સૌ પ્રથમ અહીં આપણે 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરવાની છે. ત્યારબાદ 1/2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ, તમે આખી ખાંડ પણ ઉમેરી શકો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અહીં મીઠાનું પ્રમાણ છે તમારે જોઈને વાપરવાનું કારણ કે ગાંઠિયામાં ઓલરેડી હોય છે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલું સંજળ, 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ત્યારબાદ મસાલો એકદમ ખાટો મીઠો બને એની માટે 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર. ઘણા લોકો લીંબુના ફૂલ પણ નાખતા હોય છે પણ એનો ઉપયોગ ન કરતા આમચૂર પાવડર છે વધારે સારો. ત્યારબાદ થોડા કિશમિશ છે એને સુધારી લીધા છે અને થોડા કાજુ એને પણ આવી રીતે ઝીણા કટકા કરી લીધા છે અને છેલ્લે 1 ચમચી જેટલું તેલ. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું આ સ્ટફ મસાલા પૂરી બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર છે અને આપણે લોટ પણ બાંધી લીધો છે. તો હવે સ્ટફ મસાલા પૂરી બનાવીએ. તો અહીં લોટ તમે જોઈ શકો છો સરસ રીતે રેસ થઈને તૈયાર થઈ ગયો છે. આપણે એમાંથી 1 ગોળનું લઈ મીડિયમ સાઇઝનું અને હવે આપણે એની એકદમ પતલી પૂરી વણી લેવાની છે. અને પૂરી વણાઈ જાય ત્યારબાદ હવે આપણે અહીં પાણીવાળો હાથ કરીને પૂરી ઉપર લગાવી દેવાનો છે કારણ કે આપણું સ્ટફિંગ છે એકદમ છૂટું છૂટું છે. તો આવી રીતે પાણીવાળો હાથ લગાવી દેશું જેનાથી તમારું સ્ટફિંગ છે એ પૂરીની સાથે ચીપકી જશે. હવે જેટલી પૂરીમાં સમાય એટલું સ્ટફિંગ આપણે અહીં ભરીશું. તો અહીં મેં લગભગ 1 થી 1.5 ચમચી જેટલું છે સ્ટફિંગ અહીં રાખી દીધું છે. અને હવે પૂરીને જેવી રીતે આપણે કચોરીને એવી રીતે સીલ કરીએ એવી રીતે જ ઉપરથી આવી રીતે ભેગી કરી અને ત્યારબાદ સરસ રીતે પેક કરી દેશું જેનાથી એ ખુલે નહીં. આ વસ્તુ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું, પાણી જો નહીં જરૂર પડે તો થોડું લગાડી દેવાનું કિનારી ઉપર. તો આપણી આ પૂરી છે એ ભેગી થઈને તૈયાર છે. હવે થોડું હાથેથી પ્રેસ કરી દેશું તો આપણું આ સૌથી પહેલી સ્ટફ મસાલા પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે વણાઈને. આવી જ રીતે બીજી બધી પૂરી તૈયાર કરી લેશું. અહીં પૂરી છે એને નીચેની સાઈડ સારી રીતે પ્રેસ કરી જેનાથી એ જ્યારે તળો ત્યારે ખુલી ન જાય. તો આવી રીતે મેં બધી જ પૂરી તૈયાર કરી લીધી છે. હવે આપણે અહીં તેલ છે એને મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં ગરમ કરી લેવાનું છે. તો મેં તેલ પહેલેથી જ ગરમ કરી લીધું છે. હવે આપણે એમાં પૂરી એડ કરી દઈશું અને આ પૂરી છે એને એકદમ લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે, હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ પર પણ તળવાની નથી. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પૂરી ઉપર આવવા લાગી છે અને મેં ગેસની ફ્લેમ લો જ રાખી છે. લગભગ 1-2 તળાતા અહીં 7 થી 8 મિનિટ જેવો સમય લાગે છે. તો આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને આપણે એને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી તળી લેવાની છે. તો લગભગ થોડાક ટાઈમમાં એનો કલર ચેન્જ થવા લાગશે. તો આપણી આ પૂરી છે તળાઈને તૈયાર થવા લાગી છે અને તમે જોઈ શકો છો લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે. તો આપણે એને કાઢી લેશું અને આ જ રીતથી હું બીજી બધી પૂરી તળી લઈશ. તો આપણી પાસે સ્ટફ મસાલા પૂરી તૈયાર થઈ ગઈ છે. દિવાળી હોય ત્યારે આ પૂરી છે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઉપરથી ખસ્તા બને છે. અને આ પૂરીને તમે ચાટ તરીકે પણ સર્વ કરી શકો છો, જેમ કે પૂરી છે એને પ્લેટમાં રાખી વચ્ચે ખાડો કરી અને એમાં બધી જ પ્રકારની ચાટની ચટણી, સેવ, ડુંગળી, મસાલા સિંગ,
થી એને ગાર્નિશ કરી અને સર્વ કરી શકાય તો એકદમ સરળ રીતથી બનતી આ સ્ટફ મસાલા પૂરીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.